વિભાગ દ્વારા મચ્છરોના બ્રિડીંગને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદના ત્રણ ઝોનમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે મહાનગરપાલિકાની ટીમે ગોતા બોપલ અને સ્વસ્તિક ચાર રસ્તા પરની કન્સ્ટ્રક્શનની સાઇટ પર મચ્છરોના ઉપદ્રવ અને પાણી ભરેલા ખાડાઓનું ચેકિંગ કર્યું જેમાં સીજી રોડ પર આવેલા સમન્વયક નામની સાઇટને સીલ પણ કરવામાં આવી છે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મચ્છરજન્ય જે રોગચાળો છે એ અટકાવવા માટે અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આજે કન્સ્ટ્રક્શન સાઇટ તમામ કોર્પોરેશનમાં ચેક કરવામાં આવેલી છે અમદાવાદ શહેરની છસોથી પણ વધારે કન્સ્ટ્રક્શન સાઇટ છે જેને આજે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે તેમજ આજ રોજ અત્યારે સવારે નવરંગપુરા ખાતે સમ્યક સિક્સટી ફાઇવ નામની ફોર્ટી ફાઇવ નામની જે સાઇટ છે એની સાઇટ ચેકિંગ કરવામાં આવેલી છે જે પણ જે એન્જિનિયરિંગ સેટઅપ હોય છે કે અમુક જગ્યાએ નાના પડલ્સ ડેકોરેશન માટે કન્સ્ટ્રક્શન સાઇટમાં રાખવામાં આવેલા છે તમામ જગ્યાએ પાણી ભરાયેલું છે છેલ્લા બે દિવસથી વરસાદ નથી પણ જે અગાઉ વરસાદ પડેલો છે એનું તમામ જગ્યાએ પાણી ભરાયેલું છે અને બધી જગ્યાએથી મચ્છરના પૂરા મળી આવેલા છે હાલમાં અત્યારે તો એવું કહી શકીશ કે પૂરા નવરંગપુરા માટે જેટલું બ્રિડિંગ જોઈએ એટલું એક આ સાઇટ પરથી મળી આવેલું છે આ સાઇલને અત્યારે હાલમાં સીટ સીલ કરવાની કામગીરી ચાલુ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમામ ઝોનની અંદર જ્યારે વરસાદની સિઝન શરૂ થઈ ગયેલ છે ત્યારે વાહકજન્ય રોગોનું પ્રમાણ વધે નહીં અને મચ્છર મચ્છરોનું ઉપદરો વધે નહીં એના માટે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે એમાં ચેકિંગ ની અંદર કન્સ્ટ્રક્શન સાઇટ નું ચેકિંગ ચાલે છે પ્રાઇવેટ પ્રેમસીસ હોય સ્કૂલ હોય કોલેજીસ હોય પ્રાઇવેટ કોમ્પ્લેક્સેસ હોય રેસીડન્સ એરિયા તમામ જગ્યાએ અમારા મેલેરિયાના વર્કર્સ અને અધિકારીઓ ફિલ્ડમાં જઈ અને ઘરે આ દરેક જગ્યાનું ચેકિંગ કરી રહ્યા છે અને મચ્છરજન્ય રોગો ન ફેલાય અને એનો નાશ થાય એ પ્રકારની પ્રવૃત્તિઓ અમદાવાદ કોર્પોરેશન તરફથી ચાલી રહી છે શહેરમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા હાલ શહેરની તમામ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મચ્છરોના બ્રિડિંગ થતા હોય છે જેના કારણે રોગચાળો ફેલાતો હોય છે ત્યારે અધિકારીઓ દ્વારા હાલ જે કહી શકાય કે જે કન્સ્ટ્રક્શન સાઇટો છે ત્યાંથી મચ્છરોનો બ્રીડિંગ લેવામાં આવી રહ્યા છે અને જે નોટિસ છે તે પણ આપવામાં આવી રહી છે કહી શકાય કે જે રીતે अनेकવાર અજે રોગચાળો જે છે તે ફેલાતો હોય છે ને અનેક તેના લીધે જે રોગચાળાની સંખ્યા વધે છે ત્યારે હાલ તો જે જોઈ શકાય છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટો છે ત્યાં અધિકારીઓ જે છે તે પહોંચ્યા છે અને અધિકારીઓ દ્વારા આ તમામ નમુના જે છે તે લેવામાં આવી રહ્યા છે ને અધિકારી પણ અહીં હાલ તો તપાસ જે છે તે કરી રહ્યા છે કહી શકાય કે તમામ જે હોય બિલ્ડર છે મળી આવતા હોય તે દંડ ફટકારવામાં આવી રહ્યો છે જો અગાઉ પણ નોટિસ આપ્યા બાદ પણ આ પ્રકારના બ્રીડિંગ મળી આવે તો તે લોકો પર જે કહી શકાય કે કન્સ્ટ્રક્શન સાઈટ જે છે તે સીલ મારવાની કાર્યવાહી કોર્પોરેશન ના હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન વિજય પટેલ સાથે દીપક સોલંકી